વડોદરા શહેરમાં વારસિયામાં ટેહુરામજી મંદિર સામે આવેલા સિંધુ સાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય. ગાબડા પડી ગયા છે બેસવા માટે, બાંકડા પણ તૂટી ગયા છે, પાણીની પરબ છે પણ પાણી પણ જોવા મળતું નથી. આમ એક તરફ વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરમાં ટેહુરામજી મંદિર સામે આવેલા સિંધુ સાગર તળાવમાં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે આપ દ્રશ્ય મને આડી રહ્યા છો, અમારી ઉસ્કરની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી ત્યારે સાગર તળાવ જે છે સિંધુ સાગર તળાવ તેમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું. એક તરફ સ્વચ્છતા મિશનની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરબ છે પણ પાણી નથી ત્યારે શહેર જે આવેલા વારસિયામાં ટેહુરામજી મંદિર સામે આવેલા સિંધુ સાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો વારસ્ય વિસ્તાર ટેહુરામજી મંદિરની સામે સિંધુ સાગર તળાવ છે. થોડાક જ સમય પહેલાં અહીંયા બ્યુટિફિકેશન આ તળાવનું કરવામાં આવ્યું, પરંતુ કોઈપણ પ્રકારની સાર સંભાળ કોર્પોરેશન દ્વારા રાખવામાં નથી આવતી. સ્માર્ટ સિટીના નામે માત્ર ભ્રષ્ટાચાર કરતા આ અધિકારીઓના પાપે અહીંયા કોઈપણ પ્રકારની સાફ સફાઈ નથી. થોડાક સમય પહેલાં જે અહીંયા પાણીની પરબ બાંધવામાં આવી છે એમાં પાણી નથી આવી રહ્યું. અહીંયા જે ગાબડા પડી ગયા છે અંદર અને અતિશય દુર્ગંધ મારી રહી છે આ તળાવમાંથી, એમાં સ્પષ્ટ લાગે છે કે કોઈકની કોઈક જગ્યાએથી અંદર ડ્રેનેજના પાણી મિક્સ થતા હશે, જેના કારણે આજુબાજુના લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. મારી સ્પષ્ટ માંગ છે કે આ તળાવના જે પણ બાંકડાને તૂટી ગયા છે, પાણીની પરબ બંધ છે, એને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને તળાવની સાફસફાઈ કરવામાં આવે. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર પ્રવક્તા.